આપણો પહેલો પ્રશ્ન ખાલી જગ્યા, બીજો ખરા ખોટા, ત્રીજો વિકલ્પ અને ચોથો એક એક વાક્યમાં. આપણે વિકલ્પો લખાઈ ગયા છે, હવે આજે આપણે છે એ ખાલી જગ્યા લખવાની છે. બરોબર, આ વિકલ્પો બધા મેં તમને લખાઈ દીધા છે 14માં પાઠના, 15માં પાઠના અને 16માં પાઠના. ચાલો હવે આપણે ખાલી જગ્યા લખીએ. પ્રશ્ન નંબર 2 લખો. ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું લખો, ઘર બનાવવાનું હોય. મિસ તમે લખાવી દીધી છે, મેં તો લખી છે મિસ. હા, એટલે એક જ ખાલી જગ્યા લખાવીશ, બીજી બધી બાકી છે બેટા. એટલે એક ખાલી જગ્યા છે, કોઈ કે ન લખી હોય તો લખી નાખે કે નહીં? પછી આગળની તો આપણે બાકી છે ને, આ બધી તો બાકી છે. આ બધી છે બાકી છે. હા, અહીંયાથી બાકી છે. પેપર સ્ટાઇલ બાકી છે 93 નંબર. ઓકે, પેપર સ્ટાઇલ છે ને એ બેટા ગ્રુપમાં છે જ તે, અને મેં જે પીડીએફ ફાઇલ મોકલી ને એમાં પણ પેપર સ્ટાઇલ છે. મેં પેપર સ્ટાઇલ સહિત જ મૂકી છે. હા ચાલો, પેલી ખાલી જગ્યા લખો જેને બાકી છે એને લખાઈ ગઈ છે, એને કઈ વાંધો નથી. ઘર બનાવવાનું હોય ત્યારે તેની ડિઝાઇન, ઘર બનાવવાનું હોય ત્યારે તેની ડિઝાઇન કૌંસમાં પ્લાન ખાલી જગ્યા તૈયાર કરી આપે છે. ખાલી જગ્યા તૈયાર કરી આપે છે. હેલો મિસ, 52 નંબર. કયો નંબર? 52. 52 ને બેટા. ચાલો 88 નંબર આમાં જવાબ આપશે. શું આવશે જવાબ? એટી એટ નંબર શું આવશે જવાબ? શું જવાબ આવશે બેટા પહેલી ખાલી જગ્યામાં? હે, 2 મિનિટ. ચાલો, 63 ને આવડે છે? હા મિસ. શું આવશે? મિસ 2 મિનિટ, આઈ બુક કરવાની. સ્થાપિત. સ્થાપિત ને સ્થપતિ. સ્થપતિ. સસલાન છ અડધો, થ પતંગ નો પ અને ટી. સ્થપતિ. 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 ઓકે, આગળ લખો બીજી ખાલી જગ્યા. ચાલો, નદીમાં આવતા પાણીના, નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને ખાલી જગ્યા કહે છે. 75 નંબર શું આવશે જવાબ? પૂર. વેરી ગુડ. શું આવશે જવાબ? પૂર. ચાલો ત્રીજી લખો. ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય છે અને અનાજની તંગી વર્તાય તેવા દુકાળને
તેવા દુકાળને ખાલી જગ્યા કહે છે. મિસ મેં બોલું 77. હા તારો જવારો છે, બોલો. મિસ અતિવૃષ્ટિ. અતિવૃષ્ટિ, વેરી ગુડ. અતિ અને વૃષ્ટિ. અતિ વૃષ્ટિ. અતિવૃષ્ટિ. ચાલ આગળ લખો. અત્યંત વેગપૂર્વક. અત્યંત વેગપૂર્વક. અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે. અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે ખાલી જગ્યાની પરિસ્થિતિ સર્જાય છે. ખાલી જગ્યાની પરિસ્થિતિ સર્જાય છે. માહિર કે છે? માહિર 83 નંબર. હમીશ શું છે? હમીશ અત્યંત વેગપૂર પવન ફૂંકાય ત્યારે 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 ખાલી જગ્યાની પરિમિતિ સજાય પરિસ્થિતિ તો વંચાઈ ગયું, પણ હા બસ એમ જવાબ કે ને. વાવા રોડું રો અને ડુ. તમારા જેવા સારા અક્ષર નહીં નીકળી તો તમને એમ ખબર છે ને. વાવાઝોડું અથવા વાવાઝોડા. ચાલો આગળ લખો. ખાલી જગ્યાને આગળ ખાલી જગ્યાને સૂકો દુકાળ પણ કહે છે. ખાલી જગ્યાને સૂકો દુકાળ પણ કહે છે. ચાલો 93 ને આનો જવાબ આપવાનો છે. અનાવૃષ્ટિ. વેરી ગુડ. અનાવૃષ્ટિ. 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 ચાલો આગળ લખો. ખાલી જગ્યાની આપત્તિ વખતે. ખાલી જગ્યાની આપત્તિ વખતે પવનથી ઝાડ અને થાંભલા નીચે પડી જાય છે. ઝાડ અને થાંભલા નીચે પડી જાય છે. 52 નંબર. બાવન નંબર છે બેટા. રમેશ શું આવશે જવાબ? ખાલી જગ્યાની આપત્તિ વખતે પવનથી ઝાડ અને થાંભલા નીચે પડી જાય છે. વેરી ગુડ. વાવાઝોડા. વાવાઝોડાની સ્થિતિમાં છે એ આવું બને છે. ચાલો આગળ લખો. ખાલી જગ્યાની ઘટના. ખાલી જગ્યાની ઘટના બને ત્યારે. ખાલી જગ્યાની ઘટના બને ત્યારે
ફાયર સ્ટેશનમાં, ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે. ફાયર સ્ટેશન શું બેટા? એક મિનિટ, એટ એટ નો જ વારો છે. જાણ કરવામાં આવે છે. ચાલો હવે બોલો એટ એટ. આગ. આગ. ચાલો બધાને લખાઈ ગઈ. તમારે જે નંબર આવતો ઈ નંબર મારી અને ખાલી જગ્યા તમે લખી શકો છો. પેલો નંબર મારો તો કઈ પણ વાંધો નથી, અને તમારે જે નંબર આવતો હોય, આઠમો નંબર આવે છે તો એ પણ મારી શકો છો. ચાલો લખો. જંગલમાં લાકડા કાપવાનું, જંગલમાં લાકડા કાપવાનું. હા બોલો. ખાલી જગ્યા કરીને લખવાનું. શું તું શું બોલો? ન સમજાણું. આઠમી ખાલી જગ્યા કરીને લખવાનું. હા, આઠમી કરીને લખો તો પણ વાંધો નહીં, પહેલી કરીને લખો તો પણ વાંધો નહીં. પંદરમાં પાઠ શરૂ થઈ ગયો અહીંયાથી. જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને, લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને ખાલી જગ્યા કહે છે. 63 નો. ઓકે, ઊભી છું બેટા, ઠંડી નું બેઠવા દે ને. કઠિયારો. કઠિયારો જવાબ આવશે. કઠિયારો. જવાબ આવશે કઠિયારો. ચાલો આગળ બીજી લખો. ઠંડીના કારણે કોનું માઇક ખુલ્લું છે બેટા? માઇક બંધ કરો. ઠંડીના કારણે થીજી ગયેલી ખાલી જગ્યા પર કઠિયારો વારંવાર મોંથી ફૂકો મારતો હતો. જો વચ્ચે બોલે ને ઈ છોકરા ડાયા નો કહેવાય. હું નંબર વાઇઝ પૂછું એનો જ જવાબ દેવો પડે. મને પૂછજો ને. હા, બધાનો લાઈન વાઇઝ જ વારો લઉં છું. આપણે ઓલી 7 ખાલી જગ્યા હતી તો એમાં બધાનો વારો આવી ગયો હતો, એમાં આવી જશે. આ કોક વચ્ચે બોલી ગયું ને એમાં કપાઈ ગયું. આંગળી ઓ. હવે વચ્ચે નહીં બોલતા બેટા. આંગળીઓ. ચાલો આગળ લખો. ત્રીજી. જંગલમાં ભૂખ લાગતા કઠિયારાએ ખાલી જગ્યાને બાફીને ખાધા. 75 નંબર.
75 નંબર જવાબ શું આવશે બેટા? 75 નંબર કહી દો. 75 નંબર. ચાલો ભાઈ તો 77 નંબર જવાબ આપો. મિસ બટાટા, કયો નંબર આપો જવાબ, 75 કે 77? હું 75 આપો. 75. ઓકે 75 આપો જવાબ. બટાટા. બટાટા, વેરી ગુડ. હા મિસ. ચાલો આગળ લખો. મોથી મોથી નજીક, મોથી નજીક હાથ રાખીને ફૂંક મારવાથી હાથ પર ખાલી જગ્યા. હેલો મિસ. ખાલી જગ્યા, હા બોલો. આ માય ચિલ્ડ્રન તો હર કો સમજાતું નથી. કોનો માઇક શરૂ છે બેટા? મને તો નથી અહીંયા આવલું થતું. બોલાનું મમ્મી બેટા, માઇક બંધ કરી દે તો જેનું શરૂ છે ઈ અવાજ નથી આવતો, પણ તૂટે છો તો કદાચ. ઓકે બેટા, જેનું માઇક શરૂ છે માઇક બંધ કરી દે તો. ઓકે, મોથી નજીક હાથ રાખીને ફૂંક મારવાથી હાથ પર ખાલી જગ્યા હવાનો અનુભવ થાય છે. ખાલી જગ્યા હવાનો અનુભવ થાય છે. મિસ 83 નો નંબર વારો છે. આવશે ને બધાનો વારો આવશે. ચાલો ભાઈ, માહિર ક્યાં કયો ગયો છો? આપડે 77 નંબર હાલ. ચોથી ખાલી જગ્યા નો. હા ગરમ ગરમ. ઓકે ચાલો આગળ લખો. મદારી જેમનો પણ નંબર બાકી હોય ચેટ બોક્સ માં નાખવાનો, નાખી દેજો તો જ હાજરી પૂરાશે. હો મદારી ખાલી જગ્યા નામનું, મદારી ખાલી જગ્યા નામનું વાદ્ય મોથી હવા ફૂકીને વગાડે છે નામનું વાદ્ય. મોથી હવા ફૂકીને વગાડે છે. ચાલો 93 નંબર. 93 નંબર. 93 છે બેટા? 93 શું? હા તો શું આવશે જવાબ? મોરલી અને
તમારે તો અહીંયા બાજુમાં જ લખવાનું છે. શું બેટા? મારે નો સમાય, આંગળી થી લખવાનું હોય ને એટલે. હવે 77 નો વારો છે, છઠ્ઠા નંબર ની ખાલી જગ્યા જવાબી ગોતી રાખજો. 77 સંગીત નું હું કઉ ત્યારે જવાબ બોલાનો છો, અત્યારે નહી. સંગીત નું ખાલી જગ્યા નામનું, ખાલી જગ્યા નામનું સાધન, સાધન લાકડાની દાંડી અથવા હાથની થાપટ વડે, હાથની થાપટ વડે વગાડવામાં આવે છે. સંગીતનું ખાલી જગ્યા નામનું સાધન લાકડાની દાંડી અથવા હાથની થાપટ વડે વગાડવામાં આવે છે. શું આવશે? 77 વેરી ગુડ. ઢોલક. ચાલો આગળ લખો. નાક વાટે, નાક વાટે ઉચ્છવાસથી, નાક વાટે ઉચ્છવાસથી નીકળતી હવા, હંમેશા ખાલી જગ્યા હોય છે, હંમેશા ખાલી જગ્યા હોય છે. 52 નંબર. ગરમ. 52 નંબર. ગરમ. વેરી ગુડ. ગરમ. ચાલો આગળ લખો. હૃદયના ધબકારા, હૃદયના ધબકારા માપવા માટે, હૃદયના ધબકારા માપવા માટે ડોક્ટર, ખાલી જગ્યા નામના, ખાલી જગ્યા નામના સાધનનો, ખાલી જગ્યા નામના સાધનનો ઉપયોગ કરે છે. 63 નંબર. કદાચ સરખું થોડુંક નથી લખાણું, પણ તમે બધા આવે તો તમને લખતા આવડે છે. ચાલો બધી ખાલી જગ્યા લખાય, એ કોઈ બાકી છે બેટા? ક્યાં પહોંચો? હા ઓકે, લખી નાખ. ચાલો કેમ પાછળ થઈ ગયો? સ્ટેટોસ્કોપ.
ઓકે ચાલો આગળ લખો. તમારી સ્ક્રીન બી રદ થતી ને તમારો અવાજ બી બરાબર નથી આવતો. મિસ મને બરાબર આવે છે. તો બેટા તારે નેટ પ્રોબ્લેમ હશે, થોડુંક છે ને કઈ કામ આજુબાજુ હલી જો એટલે ખબર પડે. ચાલો મિસ બોલો. હા બોલો. તારું કઈ નથી મનાય સમજાતું બેટા. બસ આ છેલ્લી સાત પછી ખાલી જગ્યા પૂરી. હા આ સાત જ કરવાની છે. ચાલો લખો. પછી સીધું રહો. હા પછી તમારો જે નંબર આવતો એ લખી શકો છો. ચાલો લખો. આ પાઠ 16 ની છે. સ્વચ્છતા એ આરોગ્યની ખાલી જગ્યા છે. સ્વચ્છતા એ આરોગ્યની ખાલી જગ્યા છે. 75 નંબર. આમાં જવાબ શું આવશે બેટા? ના 75 નંબર કે છે. શું આવશે બેટા? શું? ચાવી. વેરી ગુડ. ભાઈ ચાવી ચાવી છે. સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે. વેરી ગુડ. ચાલો આગળ લખો. કચરો હંમેશા કચરો હમ 70 નંબર આવી ગયો છે બેટા. ચાલો હવે તને પૂછીશું. ઓકે હવે તને પૂછીશું. કચરો હંમેશા ખાલી જગ્યામાં જ નાખવો જોઈએ. કચરો હંમેશા ખાલી જગ્યામાં જ નાખવો જોઈએ. બોલો 70 નંબર શું આવશે? કચરા પેટી. ઓકે કચરા અને પેટી માં જ નાખવો જોઈએ. આપણે બધાએ તમે બધાએ મને પ્રોમિસ કર્યું છે કે તમે હવે કચરો કચરા પેટીમાં જ નાખશો. ચાલો આગળ લખો. ગાંધીજી શું બેટા? હા ગાંધીજી ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ગાંધીજી ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ખૂબ જ આગ્રહી હતા. ના ખૂબ જ આગ્રહી હતા. ગાંધીજી ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ખૂબ જ આગ્રહી હતા. ચાલો 77 નંબર. 77 નંબર મિસ પહેલા માં આવશે સ્વચ્છતા. અને બીજામાં? અને બીજામાં આવશે ગાંધીજી સ્વચ્છતા અને સ્વચ્છતા અને સફાઈ. વેરી ગુડ. સફાઈ આવશે. આમાં શું આવશે? સફાઈ.
સ્વચ્છતા અને સફાઈના ખૂબ જ આગ્રહી હતા. ચાલો આગળ લખો. કપડાને ઇસ્ત્રી કરવાનું કામ, કપડાને ઇસ્ત્રી કરવાનું કામ ખાલી જગ્યા કરે છે. કપડાને ઇસ્ત્રી કરવાનું કામ ખાલી જગ્યા કરે છે. માહિર શું આવશે જવાબ? દરજી. વેરી ગુડ. કપડાને ઇસ્ત્રી દરજી કરે, સિવે કોણ? તો નાના ધોબી. ધોબી હા. દરજી શું કરે? કપડા સિવે. હા, કપડાની ઇસ્ત્રી કરવાનું કામ ધોબી કરે. ઓકે, ચાલો થોડીક ઉતાવળ રાખો એટલે આપણે સાથે સાથે ખાલી જગ્યા પૂરી થઈ જાય. ખાલી જગ્યા વડે કચરો વાળે છે. સફાઈ કામદાર ખાલી જગ્યા વડે કચરો વાળે છે. 93 શું આવશે જવાબ? ઝાડું વડે છે, એ શું કરે છે? કચરો વાળે છે. સાવણો લઈને આવે ને, સાવણો, આપણે સાવણો પણ લખી શકીએ, એને ઝાડુ કહેવાય. ચાલો આગળ લખો. લોકો ગાંધીજીને, આ તો બધાને આવડે, હાથે જવાબ લખી નાખજો. લોકો ગાંધીજીને ખાલી જગ્યા નામથી ઓળખે છે, તો શું આવશે? બાપુ. બાપુ, વેરી ગુડ. શું આવશે જવાબ? બાપુ. આ તો બધાને આવડે, બાપુના નામથી ઓળખે છે. હવે આ પ્રશ્ન છે સાતમો, છેલ્લો, એ થોડો કટપટો છે. મહાદેવભાઈ દેસાઈ, આગળ લખો. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના ખાલી જગ્યા હતા. મિત્ર. મને આવડે કહું. મિત્ર. હા બોલો. મિત્ર. 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 હા, ઈ સિવાય કોઈને કઈ કેવું છે મિત્ર સિવાય? હા મિસ. શું બોલો? મિત્ર જવાબ ન આવે તો તમે બધા મિત્ર જાય. બહુમતી મિત્ર માં છે ને, તો આપડે મિત્ર જ લખી નાખીએ, બરોબર? ઓકે, તો ચાલો આપણે અહીંયા છે ને આપણો લેક્ચર પૂરો કરીએ છીએ, બરોબર? છેલ્લા લેક્ચર માં આપણે પાછા મળીએ છીએ, બરોબર છે? ત્યારે આપણે આગળ છીએ એ હવે ખરા ખોટા લખવાના લેક્ચર માં આપણે મળશું ત્યારે ખરા ખોટા લખશું, બરાબર છે? બધા બરાબર છે. ઓકે બધા, બાય બાય, આપણે છેલ્લા લેક્ચર માં પાછા મળીએ છીએ. હા બોલો. મિસ, મેં તમને 20 માંથી 20 માર્ક લાવી દેવા આખા ક્લાસ. તો તો મને બહુ ગમે, બધા છોકરા જો 20 માંથી 20 માર્ક લાવે ને. લાવવાના જ છે, જો ને તમે ખાલી હે ને, તો બસ જી ભાવડી લાવે. ઓકે, ચાલો હિના મિસ રેકોર્ડિંગ બંધ કરજો. મિસ પાછો માહિર ડાયો માણસ છે. તમે બધા ઈમાનદાર છો, ખુબ જ ઈમાનદાર છો તમે બધા. મને બધા
ખાલી સ્કૂલ માં આવશે ને પછી કઈ નહીં થાય, બધું તોય કરશે. મારા બધા છોકરા હવે હોશિયાર થઈ ગયા છે ને, ડાયા થઈ ગયા છે. સ્કૂલ માં આવશો ને એટલે તમે બધા મસ્ત.